ભરૂચ જિલ્લાના સુકલતીર્થ ગામ ખાતે નર્મદા નદીના સુકલતીર્થના જાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે સુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ભૂમિમાં દેવોએ સ્વયં વધારી અને ભૂમિને પાવનકારી કરી છે. પૂર્વ આ પવિત્ર ભૂમિમાં 1111 મંદિરો હતા, પરંતુ મોગલોના આક્રમક વખતે તે નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો, છતાં આ ભૂમિની પવિત્રતાને કોઈ નષ્ટ કરી શક્યું નહીં. આ 1111 મંદિરોમાં શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગનાથ મંદિરો આજે પણ છે. ખાસ કરીને કાર્તિકી મહાદેવના દેવ પ્રબોધજીના એકાદશીને લઈને પૂર્ણિમા સુધી શુકલતીર્થની પ્રદક્ષિણાનો મહિમા રહેલો છે. નર્મદા પુરાણમાં 39-43 શ્લોક સુધી શુકલતીર્થ ગામની પ્રદક્ષિણાનો મહિમા ગવાયો છે, જેમાં કહ્યું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુકલતીર્થની પ્રદક્ષિણા કરશે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 7 જન્મ સુધી પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે કાર્તિકી સુદ 14ના મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુકલતીર્થની પ્રદક્ષિણા કરે છે અને આ દ્રશ્યને ઇન્દ્રાદિ દેવો યજ્ઞો, ગાંધર્વો, સિદ્ધો, વિધારધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે. દેવ પ્રબોધિની એકાદશી અને એ પણ કારતક સુદ, આ એકાદશીનું મહત્વ એટલું મોટું છે કે એના માટે નર્મદા પુરાણની અંદર એનું 39-41 શ્લોક સુધી શુક્લતીર્થની પ્રદક્ષિણાનું મહત્વ એમાં દર્શાવ્યું છે અને એમાં કહ્યું છે કે વર્ધતે તદ્ગુણમ તાવદેલા એતાની દસ પંચચ શુક્લતીર્થ સૂચિભૂત્વા યહ કરોતી પ્રદક્ષિણા. યહ કરોતી પ્રદક્ષિણા, જે આ 15 દિવસની અંદર આ શુક્લતીર્થની પ્રદક્ષિણા કરે છે એને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે, આ નર્મદા પુરાણમાં કહેલું છે. અને તેથી આ શુક્લતીર્થની પ્રદક્ષિણા આજે અમે આ બેન જંબુસરથી આવ્યા છે, આ બેન ભાલોદથી આવ્યા છે, અમે શુક્લતીર્થના છે અને બારડોલીથી બેન આવ્યા છે. જેને ખબર છે એ લોકો તો આ પ્રદક્ષિણા કરે જ છે, ખાસ કરીને મેળાને લીધે અમે તો કરીએ છીએ, પણ મેળાને લીધે આ પ્રદક્ષિણા દેખાતી નથી. આ વખતે મેળો નથી એટલે અમે ફરીએ છીએ તે લોકોને ખબર પડે છે, એટલે તમારી જેવા મીડિયાવાળા લોકો અમને પૂછે છે કે કેમ ફરો છો. એટલે આ શુક્લતીર્થની પ્રદક્ષિણાનું મહત્વ છે અને અમારો તમને અનુરોધ છે કે તમે આને મીડિયામાં મૂકો. શુક્લતીર્થનું જે મહાત્મ્ય છે એ પુરાણોમાં તો છે જ, પણ સમાજને પણ એ ઉજાગર કરો, સમાજને પણ એના માટે જાગૃત કરો કે આપણી ધરોહર છે એ ભૂલાઈ ના જાય. બેન તમે શું કહેવા માંગશો આના માટે? નર્મદા પરિક્રમા બધાએ કરવી જોઈએ. એ આપણે એવું કીધું છે ને કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી સમાન ગણાય છે, તો આપણે બધાએ સૌએ આ નર્મદાની પરિક્રમા કરવી જોઈએ, શુક્લતીર્થની પરિક્રમા કરવી જોઈએ. મેળા વખતે નહોતી દેખાતી, પણ આ વખતે મેળો નથી એટલે શુક્લતીર્થની પરિક્રમા દેખાય છે, એટલે આપ સૌ આવો અને શુક્લતીર્થની પરિક્રમા કરો.